ગુજરાત હાઈકોર્ટના પહેલા મુખ્ય ન્યાયમૂર્તિ કોણ હતા? એ સુંદરલાલ ત્રિકમલાલ. ઓપ્શન આપેલા છે, તેમાંથી સાચો જવાબ આવશે સુંદરલાલ ત્રિકમલાલ. ગુજરાત હાઈકોર્ટના પહેલા મુખ્ય ન્યાયમૂર્તિ હતા. 2013ના વર્ષમાં દેવભૂમિ દ્વારકા ક્યાં જિલ્લામાંથી અલગ પાડીને નવો જિલ્લો બનાવવામાં આવ્યો? જવાબ આવશે જામનગર. કર્કવૃતને બે વાર ઓળંગતી ભારતની એકમાત્ર નદી કઈ છે? સાચો જવાબ આવશે મહી નદી. સ્વાગત કવિતાના સંગ્રહના સર્જક કોણ હતા? ઓપ્શન આપેલા છે, તેમાંથી સાચો જવાબ આવશે યોસેફ મેકવાન. નીચેનામાંથી કયો જિલ્લો નજીકના બીજા 7 જિલ્લાઓને સ્પર્શે છે? ઓપ્શન આપેલા છે ગાંધીનગર, દાહોદ, ડાંગ, ખેડા. એમાંથી સાચો જવાબ આવશે ખેડા. ગુજરાતમાં સૌપ્રથમ મિલ કોણે શરૂ કરી હતી? ગુજરાતમાં સૌપ્રથમ મિલ રણછોડલાલ રેંટિયાવાળાએ કરી હતી 1961માં. ગુજરાતમાં ક્યાં સ્થળે આરસની ખાણ આવેલી છે? જવાબ આવશે અંબાજી. ગુજરાતમાં શીતળાના વૃક્ષમાંથી દિવાસળી બનાવવાનો ઉદ્યોગ ખાલી જગ્યા અને ખાલી જગ્યા ખાતે વિકસ્યો? સાચો જવાબ આવશે ચોરવાડ રાજપીપળા. ચોરવાડ રાજપીપળા. સરસ્વતી ચંદ્ર નવલકથાના સર્જક કોણ હતા? જવાબ આવશે ગોવર્ધનરામ ત્રિપાઠી. સરસ્વતી ચંદ્ર નવલકથાના સર્જક ગોવર્ધનરામ ત્રિપાઠી હતા. ક્યાં ગુજરાતી સાહિત્યકાર રાષ્ટ્રીય શાયર તરીકે ઓળખાય છે? જવાબ આવશે ઝવેરચંદ મેઘાણી. ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયર તરીકે ઓળખવામાં આવે છે. ક્યાં પ્રદેશને ગુજરાતનો બગીચો પણ કહેવામાં આવે છે? ઓપ્શન આપેલા છે, તેમાંથી સાચો જવાબ આવશે ચરોતર. ગાંધીજીના અંગત સચિવ કોણ હતા? ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈ આવશે. ગુજરાતનો કયો પ્રદેશ ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો છે? જવાબ આવશે કાનમ. કયું પ્રાણી સમગ્ર એશિયામાં માત્ર કચ્છના રણમાં જ જોવા મળે છે? ઘૂડખર છે સમગ્ર એશિયામાં કચ્છમાં જ જોવા મળે છે. સમગ્ર ભારતમાં માત્ર ગુજરાતમાં જોવા મળતું ખનિજ તત્વ કયું છે? સાચો જવાબ આવશે અકીક. અકીક છે ગુજરાતમાં જ જોવા મળે છે. રવિ પાકનું વાવેતર ક્યાં માસ દરમિયાન કરવામાં આવે છે? સાચો જવાબ છે ઓક્ટોબર ડિસેમ્બર. રવિ પાકનું વાવેતર ઓક્ટોબર ડિસેમ્બરમાં કરવામાં આવે છે. ક્યાં દિવસે કર્કવૃત પર સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે? જવાબ આવશે 21 જૂન. 21 જૂનના દિવસે કર્કવૃત પર સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે. દૂધરેજ એ ખાલી જગ્યાનો પ્રખ્યાત લોકમેળો છે.